તરીકે યોજાવાની અને આજે એનો પ્રચાર બંધ થવાનો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ ત્યારે શરૂઆતથી જ ભાજપ જાણે આ ચૂંટણી હારી ગયું હોય એ સ્થિતિ ભાજપે પોતે સ્વીકારી લીધી હોય એમ દેખાતું. અધિકારીઓના ઉપયોગ કરી અને કોંગ્રેસના કેન્ડિડેટોને કોઈની કોઈ રીતે બેસાડી દેવાનો પ્રયત્ન કરવો, સ્લીપો ન વહેંચવી કે જેથી વધારે મતદાન ન થાય, કારણ કે બી કે વધારે મતદાન થશે તો ભારે મોટો માર પડશે, અને કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આખા ગુજરાતમાં પહેલા નિર્ણય એવો કર્યો કે ચૂંટણી ઢંઢેરો જ જાહેર કરવો નહીં, અને પછી એઝ અ આફ્ટર થોટ ગઈકાલે ચૂંટણી ઢંઢેરા બધી જગ્યાએ જાહેર કરવામાં આવે. આ બધી બાબતો બતાવે છે કે એમણે હાર સ્વીકારી લીધી છે. ભાજપ ચૂંટણી ઢંઢેરો જાહેર કરે કે ન કરે એનો બહુ ઝાઝો ફરક પડતો નથી, કારણ કે ચૂંટણી ઢંઢેરાને અને ભાજપના વહીવટને ક્યારેય કોઈ સંબંધ રહ્યો નથી. ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પૂરા કરવાની ક્યારેય એમણે ખેવના રાખી નથી કે એનો પ્રયત્ન કર્યો નથી. એમના વચનો માત્ર જાહેરાતો જ હોય છે, અને જાહેરાતોને અને પ્રજાને સુખાકારીના સંદર્ભમાં પ્રયત્ન કરવાને ક્યારેય એમણે સંબંધ રાખ્યો નથી. કોંગ્રેસ પક્ષ આ વખતે કટિબદ્ધતાથી એક નિશ્ચય કરીને ચાલ્યો છે કે અમારે જાહેરાતોનું નહીં, જાહેર હિતનું શાસન ગુજરાતની જનતાને આપવું છે, અને એ અમારો પ્રયત્ન છે. ભાજપે પહેલા સ્માર્ટ સિટી બધા બનાવવાની વાતો કરી. આખા વિશ્વમાં 6 સ્માર્ટ સિટી આજે છે, અને ભાજપ એમ કહે છે કે આવનારા 5 વર્ષમાં અમે 90 દેશના શહેરોને સ્માર્ટ સિટી બનાવી દઈશું, અને એમાં ગુજરાતના ઘણા શહેરોનો સમાવેશ થઈ જાય. વાહિયાત વાત, લોકોને ફરી એક વખત રંગીન ચશ્મા પહેરાવવાનો ભાજપનો પ્રયત્ન છે. ગઈકાલે મેનિફેસ્ટો જાહેર થયો. માત્ર સ્માર્ટ સિટી નહીં પણ એની સાથે સાથે ગ્રીન સિટી બનાવી દેવાનું, ક્લીન સિટી બનાવી દેવાનું, સોલાર સિટી બનાવી દેવાનું, વાઈફાઈ સિટી બનાવી દેવાનું, અનેક પ્રકારની માત્ર જાહેરાતો અને સ્લોગનો જ જાણે મેનિફેસ્ટોમાં હોય, અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મેનિફેસ્ટો વાંચી અને એમાંથી મુદ્દા ઉપાડી અને ભાજપે પોતાનો મેનિફેસ્ટો બનાવ્યો હોય એવું સ્પષ્ટ રીતે દેખાઈ આવે. પણ કોંગ્રેસ કટિબદ્ધ છે, પ્રજાને ભ્રષ્ટાચાર રહિત અને પ્રજાની સુખાકારીમાં વધારો થાય એવો વહીવટ બધા શહેરોમાં આપવા માટે, અને એ માટેનું પૂરતું ઘરકામ પણ કોંગ્રેસ પક્ષે કર્યું છે. અમે નિર્ણય કરીને ચાલ્યા છીએ કે તમામે તમામ શહેરોમાં ટેક્સના સ્ટ્રક્ચરનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવશે, અને શહેરની સ્થિતિ અનુસાર જે રાહત આપવા જેવી યોગ્ય લાગતી હોય એ પ્રોપર્ટી ટેક્સની અંદર કોંગ્રેસ પક્ષ લોકોને રાહત આપશે. પ્રાથમિક સુવિધાની સગવડો જેવી કે પીવાનું પાણી, ગટર વ્યવસ્થા અને રસ્તા, આના ઉપર પૂરતું ધ્યાન આપી અને આ સુવિધાઓમાં એની ગુણવત્તામાં અને ઝડપી જ્યાં સુવિધાઓ ઉપલબ્ધ નથી એ ઉપલબ્ધ કરાવવાનું કામ કોંગ્રેસ પક્ષ પ્રાથમિકતાના ધોરણે કરશે. દરેકે દરેક શહેરને મળી રહે એ જાતનું આયોજન થશે. અમે નિર્ણય કર્યો છે કે દર 30,000ની વસ્તીએ એક અર્બન આરોગ્ય કેન્દ્ર, દર 2,00,000ની વસ્તીએ એક રેફરલ હોસ્પિટલ, અને શહેરમાં જ્યાં હોસ્પિટલો જનરલ હોસ્પિટલો ઓછી છે ત્યાં નવી વધારાની હોસ્પિટલ બનાવીને
દાખલા તરીકે અમદાવાદમાં 3 વધારાની હોસ્પિટલ, વડોદરામાં 1, સુરતમાં 2 નવી હોસ્પિટલ, એ રીતે દરેક શહેરમાં એની વસ્તી અને જરૂરિયાતના આધારે નવી હોસ્પિટલો ઉભી કરીને પણ જનતાને, સામાન્ય માણસને પ્રાઇવેટ હોસ્પિટલોની ઊંચી ફીના સહારે ન રહેવું પડે એ સુનિશ્ચિત કરવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે. બીજો મહત્વનો પ્રશ્ન દરેકે દરેક શહેરમાં પ્રાથમિક શિક્ષણનો છે. પ્રાથમિક શિક્ષણમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે શાળાઓ છે એ તમામે તમામ જગ્યાએ એની ગુણવત્તા અને એનું ધોરણ ખૂબ નીચા ગયા છે અને પરિણામે લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલોમાં પોતાના બાળકને ભણાવવું ગમતું નથી અને ન છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલની ઊંચી ફી એમણે સહન કરવી પડે છે. એની સામે એક સન્માનનીય વિકલ્પ સામાન્ય માણસને મળી રહે એટલા માટે પહેલા તબક્કામાં દરેકે દરેક શહેરના દરેકે દરેક વોર્ડમાં એક મોડલ સ્કૂલ એવી બનાવવી કે જેમાં પૂરા સાધન સજ્જ અને આધુનિક રીતે સુસજ્જ આ સ્કૂલમાં પોતાના બાળકને ભણાવવું એ કોઈ પણ વર્ગના વ્યક્તિ માટે ગૌરવ સમાન હોય અને પ્રાઇવેટ સ્કૂલની ઊંચી ફી સામેનો આ એક સન્માનનીય વિકલ્પ કોંગ્રેસ પક્ષ દરેક શહેરમાં જનતાને આપવાનો નિશ્ચય કરીને ચાલી છે. ટ્રાફિકની સમસ્યા મોટા ભાગના બધા શહેરોમાં કાબુ બહાર જતી જાય છે અને ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ દિવસે ને દિવસે નબળી થતી જાય છે. 3 શહેરો અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં BRTS નો પણ શરૂઆત કરવામાં આવી છે, પરંતુ BRTS એ લોકોની સુવિધા વધારવાને બદલે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો વધારે ઉભા કર્યા છે. કારણ કે BRTS નો અણઘડ રીતે અમલ ભાજપ દ્વારા આ તમામ શહેરોમાં કરવામાં આવ્યો છે. અમે BRTS નું પુનઃમૂલ્યાંકન કરી અને જ્યાં ખોટી રીતે BRTS ના રૂપ મૂકવામાં આવ્યા છે, જે પ્રજા માટે રાહતને બદલે મુશ્કેલીઓ ઉભી કરનારા બન્યા છે, એનું અમે પુનઃમૂલ્યાંકન કરી અને એમાં સુધારો લાવવાના નિશ્ચય સાથે આગળ વધી રહ્યા છે. એની સાથે સાથે તમામે તમામ શહેરમાં એક મોબાઈલ એપ્લિકેશન, અમદાવાદ બસ, વડોદરા બસ, સુરત બસ, રાજકોટ બસ, એ પ્રકારની એક મોબાઈલ એપ્લિકેશન અમે શરૂ કરવાનો નિર્ણય કર્યો છે અને એમાં દરેકે દરેક શહેરની બસને, એ AMTS ની હોય કે BRTS ની હોય, તમામે તમામ બસને GPS સિસ્ટમથી સુસજ્જ કરવામાં આવશે. એ GPS સિસ્ટમને કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરી અને આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા દરેકે દરેક વપરાશકારના ફિંગરટીપ્સ ઉપર એ જે બસ સ્ટેન્ડ ઉપર ઉભો છે ત્યાં એને જે બસ નંબરની બસની જરૂરિયાત છે એ બસ એને કેટલી મિનિટમાં ત્યાં મળશે એની માહિતી અને મારા મોબાઈલ ઉપર ઉપલબ્ધ થાય એ જાતની નવી સેવા શરૂ કરવાનો નિર્ણય પણ કોંગ્રેસ પક્ષે કર્યો છે. આની સાથે સાથે દરેક શહેરોમાં કચરાના નિકાલના પ્રશ્ન છે, રોગચાળાના પ્રશ્ન છે, એમાંથી માર્ગ કાઢવા માટે શહેરને સ્વચ્છ બનાવવા અને કચરાના નિકાલની પૂરતી વ્યવસ્થા ગોઠવવી. આજે અમદાવાદ શહેરમાં 4000 ટન કચરો પેદા થાય છે અને એની પ્રોસેસિંગ ક્ષમતા 800 ટન થી વધારે નથી, પરિણામે કચરાના ઢગલા ઠેર ઠેર જોવા મળે છે. આની એક સુનિશ્ચિત વ્યવસ્થા અમે ગોઠવવા માંગીએ છીએ. આવનારા દિવસોમાં પ્રજાને જાગૃત કરી, એમને સુશિક્ષિત કરી અને ઓર્ગેનિક અને બિન ઓર્ગેનિક કચરો અલગ અલગ રીતે તમામ શહેરોમાં ઉઘરાવાય, ગ્રીન બેગમાં ઓર્ગેનિક અને બ્લેક બેગમાં બિન ઓર્ગેનિક, જેથી એને પ્રોસેસ કરવાની સાનુકૂળતા ઉભી થાય અને એ પ્રોસેસિંગ કરી અને એમાંથી શહેરની સ્ટ્રીટ લાઇટ માટેની ઇલેક્ટ્રિસિટી પણ જનરેટ થઈ શકે એ જાતની વ્યવસ્થા કરી અને અમે અમદાવાદ શહેરને ચોખ્ખું બનાવવા માંગીએ છીએ, કચરા મુક્ત બનાવવા માંગીએ છીએ અને કચરાના કારણે ફેલાતા અને ગંદકીના કારણે ફેલાતા રોગચાળાથી અમે શહેરને મુક્ત કરવા માંગીએ છીએ. આ રીતે અનેક નવા ઉપાયો, નવા વિઝન
દરેક શહેરનો જે ઐતિહાસિક વારસો હોય એને પણ સાચવવાની પૂરતી ચિંતા અને નિષ્ણાતો માટેની એક કમિટી એના માટે અને શહેરની જે વોર્ડની નાગરિક સમિતિઓ છે જેને ખરેખર ભાજપે પોતાની પક્ષીય સમિતિઓ બનાવી દીધી છે એને બદલે સાચા અર્થમાં એ નાગરિક સમિતિઓ કામ કરતી થાય વહીવટી તંત્રમાં સુધાર આવે વહીવટી તંત્રને પણ પ્રશિક્ષણની બહુ મોટા પાયા ઉપર જરૂરિયાત છે એનું પણ ધ્યાન રખાય હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ બિન કાર્યરત છે બધી જગ્યાએ એનું પણ ધ્યાન રખાય અને એક સુસજ્જ વહીવટી તંત્ર ઉભું કરવાથી માંડી અને આ બધા મુદ્દાઓના અમલીકરણમાં પૂરી પક્ષ તરફથી દરેકે દરેક શહેર ઉપર પૂરતું ધ્યાન રખાય અને એનું સંપૂર્ણ આયોજન થાય એ કોલ અમે આજે તમામે તમામ શહેરોની જનતાને આજે આપીએ છીએ અમે કટિબદ્ધ છીએ તમને તમારું શહેર સારું સ્વચ્છ અને આધુનિક આપવા માટે ઘણા વર્ષોથી ભાજપે શાસન કર્યું છે અમે આજે જનતાને વિનંતી કરીએ છીએ કે આ વખતે કોંગ્રેસ પક્ષને તક આપો અને કોંગ્રેસ પક્ષ તમને પસ્તાવાનો વારો નહીં આવવા દે એ ખાતરી આજે આપના થકી અમે સમગ્ર ગુજરાતના શહેરોની જનતાને આપીએ છીએ ખૂબ ખૂબ આભાર